एक महत्वपूर्ण समाचार मिली रहा है। अमदावाद ना विरमगाम में आवेल होटल में तोड़फोड़ करवाना मामले पुलिस आरोपी की जाहिर में सरघस निकाली है। जाहिर में गुंडागर्दी करनार आरोपी ने जाहिर में सरघस काढ़वामां आव्यो छे। आपने जणावी दईए कि विरमगाम में होटल में तोड़फोड़ करवामां आवी हती। तीक्ष्ण हथियारों साथे केटलाक शख्सो होटल में प्रवेश्या हता अने तोड़फोड़ करी हती। कायदानुं भान करावा माटे आखरे पोलीसे आरोपीनी जाहेरमां सरघस काढ्युं छे। सरघस काढी अने लोको वच्चे तेमने लई जवामां आव्या छे अने तेमने कायदानुं भान करावामां आवी रह्युं छे। विरमगाममां आ हमलानो ताजो ज बनाव छे, ज्यारे आरोपीओ केटलाक होटलमां प्रवेश्या हता। तेमना हाथमां हथियारों हता, तलवार जेवा हथियार हता, तीक्ष्ण हथियारों हता तेमना हाथमां, अने होटल में प्रवेशी तेमणे भारे तोड़फोड़ करी हती अने कायदानुं भान करावा माटे अत्यारे जे स्थळ पर आ घटना बनी हती ते ज स्थळ परथी गुंडागर्दी करनार शख्सो छे तेमनुं कायदानुं भान करावा माटे सरघस काढवामां आव्युं छे। जाहेरमां तेमणे सरघस काढीने अत्यारे देखाड़वामां आवी रह्युं छे कि जो कायदानुं उल्लंघन करशो तो तमने नहीं छोड़वामां आवे। अमारा संवाददाता कुशांग सोनी जोड़ाई चुक्या छे फोनलाइन पर। कुशांग, आ बनाव आखरे क्यारनो हतो, शुं समग्र मामलो हतो ने अत्यारे पोलीस क्या प्रकारनी कार्यवाही करी रही छे? चिंतन, आज समग्र घटना हती ते रविवारे बनी हती अने विरमगाम नगर जे छे टाउन छे त्यां आगळ प्रकारनी घटना बनी हती। अने मारी पाछळना जे दृश्य आप जोई रह्या छो, जे आरोपीओनी धरपकड़ पोलीसे करी छे, ते चार आरोपीओने सरघस काढवामां आव्या छे विरमगाममां अने पब्लिकनी वच्चे तेमने लई जवामां आवी रह्या छे। कान पकड़ीने आ जे आरोपीओ छे ते जई रह्या छे। क्यांक ने क्यांक लोकोमां पोलीसनो एक हकारात्मक અભિગમ પહોંચે તે માટે થઈ અને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભર્યા બજારની વચ્ચે આજે આરોપીઓ છે તેઓને લઈ જવામાં આવ્યા છે અને સાથે કાન પણ તેમના પકડવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે હોટલના જે સીસીટીવી સામે આવ્યા હતા તેને જોતા અસ્પષ્ટ લાગતું હતું, જે રીતે હથિયારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। પોલીસે તમામ જે ઘટના હતી અને સીસીટીવીના આધારે આજે આરોપીઓ છે તેઓની ધરપકડ કરી હતી। વિરમગામના જે ડીવાયએસપી છે વસંત નાઈ તે પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। નાઈ સાહેબ, કેવા પ્રકારનું આજે સરઘસ છે તે કાઢવામાં આવ્યું છે અને પ્રજા વચ્ચે શું એક સંદેશો પહોંચાડવા માગો છો? એકચ્યુઅલી રવિવારે જે બનાવ બન્યો હતો, જે અસામાજિક તત્વો દ્વારા દુકાનની તોડફોડ અને મારામારી કરવામાં આવી હતી, એ અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કરી અને જે સીસીટીવી કવર કર્યા હતા અને એના આધારે આજે પોલીસે ચાર આરોપીને પકડ્યા છે અને એ બનાવવાળી જગ્યાએ આરોપીને લઈ અને પોલીસ નીકળી છે, જેથી લોકોની અંદર આ પ્રકારનો ડર ન રહે। સાહેબ, સામાન્ય રીતે પબ્લિક અને પોલીસ છે તેની વચ્ચે એક ડિસ્ટન્સ રહેતું હોય છે, લોકોને પોલીસનો એક ભય રહેતો હોય છે, આ પ્રકારનું જે સરઘસ છે તેનાથી લાગે છે કે પોલીસ અને પ્રજા વચ્ચેનું જે અંતર છે તે ઘટશે? જે પોલીસથી પબ્લિકે ડરવાની ક્યારેય જરૂર નથી, પોલીસ હંમેશા પબ્લિકની પડખે જ હોય છે, પણ જે અસામાજિક તત્વો જે ભય ફેલાવે છે એ ભય દૂર કરવા માટે થઈને પોલીસ આ કાર્યવાહી કરતી હોય છે। અચ્છા, આ કેસમાં આગળની તપાસ છે તે કઈ દિશામાં ચાલુ રહેશે? આપની જે તપાસ છે તેને કોઈ અસર ન પડે તે રીતે આપ જણાવો તો। જે અમે સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે અને જે આરોપી પકડાય છે એના મારફતે પણ અમે બીજા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છીએ અને એ રીતે અમે આગળ તપાસ કરી રહ્યા છીએ। બિલકુલ, તો ચિંતન, વિરમગામના ડીવાયએસપી આપણી સાથે ઉપસ્થિત હતા અને તેમણે જણાવ્યું કે પ્રજા વચ્ચે અને પોલીસ વચ્ચે જે અંતર હોય છે તે આનાથી ચોક્કસથી ઓછું થશે। ફરી એક વખત આપણે અહીંયાના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ। ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, તેમની સામે કાયદેસરનો ગુનો નોંધ્યો છે અને વિરમગામ શહેર છે તેમાં ભર્યા બજારમાં તેમને આ રીતે લઈ જવામાં આવ્યા છે, જેથી કરીને પ્રજામાં અને પોલીસ વચ્ચે એક સમન્વય સાધવામાં આવે અને સાથે સાથે લોકોમાં એક પોલીસ માટેની એક જે ગેરછાપ ઊભી થતી હોય છે તે પણ દૂર કરવામાં આવે। ચિંતન, કુશાંગ, આરોપીઓ છે તેમણે કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે આ પગલું લીધું છે। આરોપીઓને શીખ મળી કે નહીં હવે તે ફરીથી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા પહેલા વિચારશે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો। બિલકુલ, આરોપીઓ જે છે તે હાલ પ્રજાની વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના મોઢા પરથી અસ્પષ્ટ લાગી રહ્યું છે કે તેમને પણ શીખ મળી હોય, તેમની સાથે જો વાતચીત કરવાનો પ્રયાસ કરીએ તો ના જે આરોપીઓ છે તે કહી રહ્યા છે કે પોલીસે આ પ્રકારે જે એક સારો નિર્ણય કર્યો છે તેને જોતા તેમને પણ પોતે પસ્તાવો થઈ રહ્યો છે અને હવે આવનાર દિવસોમાં આ પ્રકારની જે ઘટના છે તે તેઓ નહીં કરે। સ્વાભાવિક છે કે જ્યારે આ રીતે બજારમાં તેમનું સરઘસ કાઢવામાં આવતું હોય ત્યારે એક શર્મિંદગી અને એક સામાજિક તત્વોના ત્રાસથી જનતા ત્રસ્ત હતી, મોઢા ઉપર તેઓ ખુશ છે, પોલીસની કામગીરીથી જનતા શું કહે છે?
બિલકુલ, જનતા પણ આ તરફ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે શું તેઓ પોલીસની આ કામગીરીથી કેટલા ખુશ છે. કારણ કે જે રીતે લોકોમાં એક દહેશતનો માહોલ ફેલાયો હતો, આપને પૂછવા માંગીશ, પોલીસની આ કામગીરી આપ કેટલી સરાહનીય માનો છો? આપ પોલીસની આ કામગીરી કેટલી સરાહનીય માનો છો? ખરેખર આ બહુ સારી છે, બહુ સારી છે. આપણે જાણીને સાહેબ પાછા એમને બહુ ગમ્યું, ગર્વ થયું. આ પ્રકારે જો પોલીસ કામગીરી કરશે, લાગે છે કે ગુના છે તે કરશે? બધા પકડી જશે, 6% પકડી જશે બધા. અને આવા સાહેબ જોઈએ, એક હકારાત્મક સંદેશ તમે. ઓકે ઓકે, થેન્ક યુ. બિલકુલ, તો જે જનતા છે તે કહી રહી છે કે પોલીસની આ કામગીરી ખૂબ સારી છે અને એક હકારાત્મક સંદેશ સાથે પોલીસે જે સરઘસ કાઢ્યું છે તેને જોતા આવનાર દિવસોમાં જે ક્રાઇમ છે, જે ગુનાખોરી છે, તે ચોક્કસથી ઘટશે. ચિંતન જી, આભાર કુશાંગ આપનો જાણકારી આપવા માટે. તો એક તરફ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છે, અને રવિવારે જે ઘટનાને અંજામ આપ્યો હતો આરોપીએ, હોટેલમાં પ્રવેશી અને તોડફોડ કરવામાં આવી હતી, ટેબલ ખુરશીમાં તોડફોડ કરવામાં આવી હતી, હાથમાં દંડા લઈ અને 4-5 જેટલા શખ્સો પ્રવેશ્યા હતા અને બેફામ રીતે, જાણે કે તેમને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવી રીતે, હોટેલમાં પ્રવેશી અને ભારે ધમાલ મચાવી હતી. તો બીજી તરફ આખરે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને હવે તેમને લોકોની વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં ડર ઓછો થાય, અસામાજિક તત્વો છે તેનો ડર ઓછો કરવા માટે પોલીસે આ પગલું લીધું છે અને કાયદાનું ભાન કરાવવા માટે ગુનેગારોની સરભરા કરવામાં આવી છે. તેમણે જે કૃત્ય કર્યું હતું તેનું તેમને ફળ મળ્યું છે અને આખરે પોલીસે આ તમામ આરોપીઓને લોકોની વચ્ચે જે અને કાયદાનું ભાન કરાવ્યું છે, લોકોમાં ડર ઓછો થાય તેનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકો પર આવકારી રહ્યા છે કે પોલીસે જે કામગીરી કરી છે તે ખૂબ જ સારી છે, અને આરોપીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, તેઓ પણ પોતે જે કૃત્ય કર્યું હતું, જે કાળી કરતૂત કરી હતી, તેના પર પછતાવો વ્યક્ત કરી રહ્યા છે. ભરી બજારમાં તેમને આ રીતે કાન પકડાવી અને ચલાવવામાં આવી રહ્યા છે અને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. જે હોટેલથી તેમણે તોડફોડ કરી હતી, જે હોટેલમાં તોડફોડ કરી હતી, તે જ સ્થળથી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે, બજારમાં તેમને ચલાવવામાં આવી રહ્યા છે, માર્કેટમાં તમામ લોકો તેને જોઈ રહ્યા છે. ફરી કદાચ ક્યારે આ આરોપીઓ આ પ્રકારની ઘટનાને અંજામ નહીં આપે, કારણ કે તેમનો જે ખોફ હતો લોકોમાં તે હવે ઓછો થઈ ગયો છે અને પોલીસે તેમને કાયદાનું ભાન કરાવી દીધું છે, તેમની ભૂલનું ભાન કરાવી દીધું છે.